હાય મનીષ ભાઈ, કેમ છો? બસ એકદમ મજામાં. તમે કેમ છો? નમસ્કાર. નમસ્કાર 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 મનીષ ભાઈ, તમને થોડી સંવાદ અને વાતચીત કરવા માટે આવ્યો છું. જી જી. જો કે તમે તો મિત્ર જ છો, ઓળખો છો નજીકથી, એટલે આપણે આજે વાત થઈને તમારી જોડે વાત કરવાનું મન થઈ ગયું. બિલકુલ. ઘણા ટાઈમથી તમારું ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને બધું હું જોઉં છું, અને તમે સેવાકીયના લોકોપયોગી એટલે કે લોકોને ઉપયોગી કાર્યો કરો છો, જેની અંદર રમત ગમત, યોગા અને મનોરંજનને લગતા કંઈક કાર્યક્રમ કરો છો. અને ખાસ તો બે દિવસથી જોઈ રહ્યો હતો કે તમારી સોમનાથની ટૂરની અંદર બી તમે કંઈક કાર્ય કર્યું, એના વિશે પહેલાં માહિતી આપો ને. ખાસ તો જગદીશભાઈ, અત્યારનો જે સમય ચાલી રહ્યો છે એની અંદર યુવા શક્તિ એક કહેવાય કે ખોટા પ્રવાહમાં વહી રહી છે. તો આ જે યુવા શક્તિ છે એને યોગ્ય દિશા આપવાનું કાર્ય કરવાનો મુખ્ય હેતુ છે મારો. અને સાથે સાથે જે આ કોરોનાની મહામારી વ્યાપી રહી છે વિશ્વની અંદર, એની અંદર રમત ગમતની અંદર બાળકો વધુમાં વધુ પ્રેરાય અને વધુમાં વધુ યોગા, રમત ગમતની એક્ટિવિટી અને શારીરિક કસરતોના માધ્યમથી પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે, તેના માટે થઈને અવારનવાર અમે કંઈક ને કંઈક ક્રિએટિવ, કંઈક અલગ આ રીતના ટૂરને એવું બધું આયોજન કરતા આવીએ છીએ. અને એમાં મોટાભાગે યુવા શક્તિઓને અમે આમંત્રિત કરતા આવીએ છીએ, જેથી કરીને મોટિવેટ થાય અને એક આવનારી ભાવિ પેઢી સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રહે એના અમારા પ્રયત્નો છે. મનીષભાઈ, યોગા વિશે ખાસ હું આપને પૂછીશ, અને દુનિયાના નકશા ઉપર યોગાનું એક યોગ દિવસ મોદી સાહેબે બનાવ્યો, ખરેખર બહુ ગર્વ લેવા જેવી બાબત છે. બિલકુલ. તો આ યોગ વિશેની પૂરતી માહિતી આપો ને દર્શકોને. અને આ ચાલી રહેલા કોરોના કાળમાં તો ખરેખર યોગા એટલે એક જાતની કસરત કરવાથી પણ ઘણો બધો કોરોનાની અંદર ફરક પડે છે, અને બોડીની અંદર સ્ટેમિના અને ઇમ્યુનિટી પાવર વધે છે. તો પ્લીઝ જરા દર્શકોને વિશે સમજાવો ને. બિલકુલ. યોગા એ એક્ચ્યુઅલ જે કહેવાય કે જે રોજ બરોજની ક્રિયા છે, જેની અંદર આપણું જે બોડી છે એ પૂર્ણતા સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. હાલની સમયની અંદર જે ઉંમરલાયક છે, બુજુર્ગ છે, જેઓ ઘરની બહાર હલનચલન ક્રિયાઓ બહુ શારીરિક કરી નથી શકતા, તેવા લોકો માટે યોગા એક ખૂબ સારો અભ્યાસ છે. જો નિત્ય એ ધ્યાન, વ્યાયામ, પ્રાણાયામ, કપાલભાતિ બરાબર રોચક આ બધી જે એક્ટિવિટી છે, જે શારીરિક ક્રિયાઓ છે, જેના માધ્યમથી એ ઘરે બેઠા બેઠા પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે છે. ત્યારબાદ જે ઉંમરલાયક વ્યક્તિઓ છે એનો આનો ખૂબ સારો એવો ફાયદો થાય છે. જ્યારે યુવા શક્તિ જે છે, યુવા બાળકો કે જે બી છે, એ લોકો માટે શારીરિક ક્રિયાઓ જેવી કે કસરતો, પછી રોજ ચાલવું, દોડવું, કૂદવું, આ બધી જે ક્રિયાઓ છે એના માધ્યમથી યુવા શક્તિ એ કાર્ય કરી શકે છે. માટે એ લોકો કસરતો ઉપર વધારે ધ્યાન આપે તો એનાથી એ લોકોનું સ્વાસ્થ્ય વધુ સારું રહે છે. અને મેડિટેશન એ બહુ પાવરફુલ કહેવાય છે બોડી માટે. તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો મેડિટેશન એમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. માટે રોજ જે નિત્ય વધુ નહીં તો 10 મિનિટ પણ ધ્યાન કરવું ખૂબ જ જરૂરી છે હાલની સ્થિતિમાં. બહુ સારી વાત કરી મનીષભાઈ આપે, બહુ મજા આવી, લોકોને જાણકારી મળી રહે તે. અને મનીષભાઈ, બીજો એક પ્રશ્ન પૂછવો છે કે આપ રમત ગમતમાં પણ રચ્યા પચ્યા રહો છો, તમારી ઘણી બધી ફેસબુક ને ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટો મેં જોયેલી છે, તો મને આપણી ભારતીય રમતો વિશેની દર્શકોને જાણકારી મળે તેવી માહિતી આપો ને. બિલકુલ. ભારતીય રમતોમાં એક તો આપણી રાષ્ટ્રીય રમત જે કહેવાય જે હોકી છે, જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હાલની સ્થિતિમાં ખૂબ સારી રીતે એક્ટિવિટી કરી રહ્યા છે. અને કહેવાય ને કે કુસ્તી, જુડો, વોલીબોલ, ખોખો, અમુક દેશી રમતો છે બરાબર, આ બધી રમતો એક કહેવાય કે પાયાના રૂપે સરકારે પણ એને ખૂબ મોટો સ્ટેન્ડ અને મોટું પ્લેટફોર્મ આપ્યું છે. તો બાળકો પણ એનાથી ખેલ મહાકુંભ જેવી એક્ટિવિટી ગુજરાત લેવલે જ્યારે માન્ય સીએમ સાહેબને એમના દ્વારા જ્યારે એનું એનાઉન્સમેન્ટ થતું હોય છે, તો ઘણા બધા બી કહેવાય ને કે જેમને રમતો છોડી દીધી હતી એવા ખેલાડીઓ પણ એમના રમતની અંદર વરી પાછા ધ્યાન આપીને ફરીથી રમત ગમત ઉપર ફોકસ કરી રહ્યા છે. અને સારું એવું એમને મેડલ, પછી ટ્રોફી અને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.
મનીષભાઈ બહુ ખૂબ સારી વાત કહી આપે રમત ગમત વિશેની, આપણી ભારતીય રમતને ગુજરાતી રમતો વિશેની. અને મનીષભાઈ, મેં પણ તમારા ફેસબુકની ને ઘણી બધી પોસ્ટો સોશિયલ મીડિયાની અંદર જોયું છે કે આપ ટ્રેકિંગનો પણ લોકોને જાણકારી અને મદદરૂપ થાવ છો અને એવા ટ્રેકિંગના પણ કાર્યક્રમો કરો છો. અને મેં જોયેલું છે ત્યાં સુધી આપે હિમાલયથી માંડીને તે ગિરનાર સુધી ટ્રેકિંગ કરેલા છે ઘણા વર્ષોની અંદર, તો મને અને દર્શકોને એ વિશે પણ થોડી માહિતી આપો ને. જી બિલકુલ જગદીશભાઈ, આપે તદ્દન સાચું સર્ચિંગ અને એક સાચી દિશામાં મારું ધ્યાન રાખેલું છે. હવે એકચ્યુઅલી નાનપણથી શું રમતગમત સાથે અમે સંકળાયેલા હતા બાળપણથી જ, અને ત્યારબાદ કોલેજ કાળ સમય દરમિયાન અમે સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટ રેનની અંદર બેઝિક અને એડવાન્સના કોચિંગ ક્લાસીસને બધું અમે કર્યું હતું એઝ ફોર ગવર્મેન્ટ સ્પોન્સરના માધ્યમથી. અને એ જ રીતે અમે દરિયાની અંદર મરીન કેમ્પ, રણની અંદર ડેઝર્ટ કેમ્પ, આ બધા કેમ્પોની અમને એ સમય દરમિયાન તાલીમ મળી હતી. એટલે મન એક એવું બનાવ્યું હતું કે બધા મિત્રો ભેગા થઈને કે ટ્રેકિંગના રિલેટેડ એક એવી કંપની ઊભી કરીશું કે જે લોકો કદાચ શારીરિક ક્રિયાઓમાં ધ્યાન નથી આપી શકતા, જેમ કે અગાઉ મેં આપને વાત કરી કે યોગ છે, કસરતો છે, બરાબર, આ રીતના ખેલકૂદની એક્ટિવિટીમાં જે લોકો રુચિ નથી ધરાવતા, તો ઘણા લોકો કહેવાય છે કે આવી ટ્રેકિંગની રુચિ ધરાવતા હોય છે. દરેકના મનની અંદર અલગ અલગ ભાવનાઓ રહેતી હોય છે, તો દરેક લોકો ક્યાંક ને ક્યાંક આના માધ્યમથી પણ અમારી સાથે જોડાયેલા રહે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે અમે ટ્રેકિંગની કંપની ઓપન કરી છે. એનું ધ નેચર ઓપન એડવેન્ચર સ્પોર્ટ્સ અમે નામ આપ્યું છે અને આ રીતના એડવેન્ચર એક્ટિવિટીઝ પણ અમે કરીએ છીએ. મનીષભાઈ, એક બીજો પ્રશ્ન બી મને ઉદ્ભવિત થાય છે, કારણ કે ફેસબુકના અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ કારણ કે હું હર વખતે બહુ સર્ચ કરતો હોઉં છું આપણે જે વાત કરીએ રીતે, કે આપ સેવાનું પણ કાર્ય કરો છો. ઘણા સેવાના બી મેં ફોટોગ્રાફ્સ ને પિક્સ ને બધું આપે મૂકેલું છે, એના માટે બી મેં ઘણું બધું જોયેલું છે, તો જરા એ વિશે. જી, ધર્મે હિન્દુ હોવાના કારણે આપણે હિન્દુ છીએ એટલે પશુથી લઈને પક્ષીથી લઈને દરેકની અંદર આપણો સેવાભાવ જોડાયેલો રહે છે. હાલનો સમય એ કહેવાય કે દયાભાવ, દયાભાવ આપણા દરેકના મનની અંદર રહેલો છે. એટલે જ્યારે કોઈ એવી પરિસ્થિતિમાં કોઈ પ્રાણીને કે કોઈ જીવને હું જોતો હોઉં છું ત્યારે સ્વાભાવિક રૂપે દયાભાવ અંદર પ્રકટ થવાના કારણે હું એમની સેવા આપું છું. અને એવી જ રીતે મનુષ્યમાં પણ કોઈ જગ્યાએ એવું લાગે કે આને ખરેખર જરૂરિયાત છે આ વ્યક્તિને, તો એવા લોકોને પણ હું બનતી મદદ મારાથી જે થાય એ હું કરું છું. બિલકુલ વાત સાચી છે. મનીષભાઈ, તમારી આ જૂનાગઢની ટૂર હતી હમણાં બે ચાર દિવસની, અને છેલ્લા બે ત્રણ દિવસથી પોસ્ટની અંદર મેં જોયેલું કે આપે તો સંગીતની અંદર પણ કંઈક કરેલું છે અને સંગીતનો પણ કાર્યક્રમ ને બધા ગ્રુપમાં મળીને કંઈક કરેલું છે, તો જરા એ વિશે. જી, એટલે અમે ટૂરને એવું બધું કરતા છીએ જગદીશભાઈ, એટલે સ્વાભાવિક છે કે કંઈક ક્રિએટિવ પણ સાથે સાથે લાઈફમાં હોવું જોઈએ, જે આપણો પોતાના શોખ છે. અત્યાર સુધી તમે જે બધી વાત કરી એ લોકો માટે, લોકહિત માટે હંમેશા હું કરતો આવ્યો છું, પણ આ જે એક્ટિવિટી હતી સંગીતની જે આપે મને પૂછી, એ મારી પોતાની કહેવાય ને ખુશી માટે હું કરતો. હોબી છે. યસ, હોબી છે. અને બીજું કે એનાથી મને આનંદ ખૂબ આવતો છે. જ્યારે વધુ ટેન્શન કે એવું કંઈ આવે તો બે ચાર થોડા ગીતો ગાવાથી મન હળવું થાય, મન હળવું થતું હોય છે. અને સંગીત બીજા બધા કહેવાય ને મોટિવેશનનું એક કામ કરે છે મારી લાઈફમાં. મનીષભાઈ, આપ યુવા છો, આટલું બધું સારું કાર્ય કરી રહ્યા છો, લોકોપયોગી કામો કરો છો, સેવાના કામો કરો છો, જેમ આપને કહ્યું કે કોઈ જરૂરિયાતમંદ માણસ, પશુ પક્ષી, તો આપ યુવા છો એ માટે એક પ્રશ્ન મને થાય છે કે ખરેખર આપ યુવા છો, તમારું ચડતું લોહી છે, તો આગળ તમારું શું, તમારું આમ તમને શું લાગે કે આગળ શું કરવાની આપની પ્રવૃત્તિ અને આપણને ખરેખર ધગસ અને લાગણી હોય? પહેલાં તો જેમ કે કોરોના કાળની અંદર મને સેવાનો મોકો મળ્યો હતો, તો મેં સારી એવી વાવલ ગામની અંદર મેં સેવા આપી હતી લોકોના હિત માટે થઈને. આગામી કાર્યક્રમની અંદર મારી એવી રુચિ છે કે જો કદાચ હું સીએમ બનું, સપનું સરસ, કદાચ જો હું સીએમ બનું તો મારાથી જેટલું થઈ શકે લોકહિત માટે એ બધી સેવાઓને હું આપવાનો પ્રયત્ન કરી શકું એમ છું. અને સપનું જોયું છે, કદાચ ભગવાનની કૃપાથી થઈ પણ શકે એમ
સપનું જોવું જરૂરી છે, તો જ તમે ગોલને એચિવ કરવા માટે પ્રયત્ન કરશો. બહુ સરસ વાત કહી, અને પ્રભુ આપની ઈચ્છા પૂરી કરે એવી પ્રભુ પ્રાર્થના સાથે. મનીષભાઈ, બહુ ખૂબ મજા આવી આપની સાથે વાતચીત કરવાની, એન્ડ ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ આપનું પણ, અને આપની તન્વી ફિલ્મ્સ ને પણ હું ખૂબ ખૂબ આભારી છું કે આપનો કિંમતી સમય આપી એક મારા જેવા યુવાને મોટિવેટ કરવા માટે જે આપે આ વિડીયો બનાવ્યો તે બધા હૃદયપૂર્વક આપનું મનથી હું આભારી છું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, નમસ્કાર.